सेंट्रल बोर्ड द्वारा धोरण 12 सामान्य प्रवाहनुं रिजल्ट जाहेर करवामां आव्युं छे। त्यारे सूरतना अडाजणमां आवेली एलपी समाणी स्कूलनी विद्यार्थिनीए 99.37% मेळवी शाळानुं नाम रोशन कर्युं छे। सेंट्रल बोर्ड द्वारा धोरण 12 सामान्य प्रवाहनुं रिजल्ट जाहेर करवामां आव्युं छे। एलपी समाणी अंग्रेजी माध्यम स्कूलमां अभ्यास करती विद्यार्थिनी कुमारी हर्षिता नरेशभाई पटेल धोरण 12 कॉमर्समां 92.4% અને ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની કુમારી સાપરિયા રુચિતા ભરતભાઈએ ધોરણ 12 કોમર્સમાં 86.15% લાવી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે। કોવિડ-19ની આખરી પરિસ્થિતિમાં અને ઓનલાઈન શિક્ષણ મેળવીને પણ વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત રાખી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કર્યું છે। માયસેલ્ફ પ્રભાકર નાગુલા, પ્રિન્સિપલ ઓફ એલપી સવાની સ્કૂલ પાલનપુર બ્રાન્ચ। અબ इस साल जो 12th की कॉमर्स की जो रिज़ल्ट आई है, हमें बहुत खुशी है कि हमारे एक बच्ची पटेल अर्षिता, जो इस साल इतनी मेहनत की है, लास्ट मोमेंट तक एक टेंशन था कि क्या होगा क्या होगा। हमारे तो कॉन्फिडेंस तो था ही कि हमारी बच्ची तो टॉप में आएगी, पर मास प्रमोशन के बाद भी उनके जो रिज़ल्ट आया ये चौंका देने वाली थी। जो अभी सबसे एलपी सवानी ग्रुप ऑफ स्कूल का टॉप में ये लड़की है, मैं उस पेरेंट्स को धन्यवाद कहना चाहता हूँ जिन्होंने उनके पीछे मेहनत की है। पेरेंट्स जो उन्हें एक मौका दिया है ये स्कूल में एडमिशन लेकर पढ़ाने की, और स्पेशली तो हमारे ट्रस्टी श्री मावजी सर जो हम पे विश्वास रखे इतना, और हमारे यंग डायनामिक एमडी सर जो हमें हमेशा अपडेट करते एजुकेशन के बारे में, और ट्रस्टी सुपरवाइजर्स डायरेक्टर सर, हमारी एक टीम वर्क ने ये बच्ची को इतना आगे लाया है कि अभी हमें खुशी है कि ये बच्ची आगे भी ऐसे फुलफिल कर अपने पेरेंट्स का सपना और मैनेजमेंट का नाम पूरा रोशन करे। आई वांट टू कॉन्ग्रेचुलेट वंस अगेन, और ये न्यूज़ चैनल को भी मैं धन्यवाद इसलिए कहना चाहता हूँ क्योंकि इन्होंने जो एक प्लेटफॉर्म दिया है बच्चों को अपने आप को सेल्फ को दुनिया को बताने के लिए, इस बात के लिए मैं आज इस चैनल को थैंक यू कहना चाहता हूँ। થેન્ક યુ વેરી મચ। હું ક્ષિતિજેમ પટેલ, પ્રિન્સિપલ એલપી સવાણી સ્કૂલ પાલનપુર। શાળાનું જે ઝળહળતું રિઝલ્ટ આવ્યું છે HSC ધોરણનું, એના માટે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન। અમે ખરેખર આ પેન્ડેમિક સમયમાં પણ વિદ્યાર્થીઓને ઇન્ડિવિજ્યુઅલી યુનિટ ટેસ્ટ, તેમની ટર્મ પરીક્ષા અને તેમની પ્રિલિમ પરીક્ષા દરમિયાન જે કંઈ પણ ક્ષતિ રહી જતી હોય તે એમને બોલાવીને ઇન્ડિવિજ્યુઅલ સોર્ટ આઉટ કરાવી હતી, જેના કારણે આ પરિણામ અમને જોવા મળ્યું છે। જે થકી હું શાળાના સંચાલક મંડળ અને વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું અને શુભેચ્છા સહ અભિનંદન પાઠવું છું। મારું નામ હર્ષિતા નરેશભાઈ પટેલ છે અને હમણાં મારો 12 કોમર્સનું રિઝલ્ટ આવ્યું છે, જેમાં મારા પર્સન્ટેજ 92.4 છે અને મારા પર્સન્ટાઇલ 99.94 છે। એલપી સવાની પાલનપુર। આખા વર્ષ દરમિયાન તો બહુ કાફી સ્ટ્રગલફુલ રહ્યું છે, કારણ કે પેન્ડેમિક હતું અને લોકડાઉન હતું, તો અમારી સ્કૂલે ઓનલાઈન ક્લાસીસ કન્ટિન્યુઅસ રાખ્યા છે। એમ સ્કૂલ મેનેજમેન્ટનો ખાસ સપોર્ટ હતો, કારણ કે એમણે એવું ધ્યાન રાખ્યું કે વચમાં કોઈ બી ક્લાસ મિસ ના થાય, અને અમારા સ્કૂલ ટીચર્સ, મારા પેરેન્ટ્સ બધાએ મને ખૂબ સપોર્ટ કર્યો છે, મારા મને ગાઈડ કર્યું છે બધી જ વસ્તુમાં। પછી ભલે પેપર પ્રેક્ટિસ હોય કે પર્સનલ ડાઉટ સોલ્વિંગ હોય, ટીચર્સ અહીંયાના બધું પર્સનલ ફોકસ આપે છે સ્ટુડન્ટ્સ પર અને અમને બહુ સપોર્ટ કરે છે। હું આગળ યુપીએસસીમાં CSE એક્ઝામ આપવાનું યોજી રહી છું, કારણ કે મને એમાં વધારે ઇન્ટરેસ્ટ છે, અને હમણાં હું ગ્રેજ્યુએશન માટે BCOM લેઉં છું। મારું નામ સાપરે રુષિતા ભરતભાઈ છે। અમારું 12મા ધોરણનું HSC બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે અને મારા 86% આવ્યા છે। કોનો સપોર્ટ રહ્યો ખાસ કરીને? સર, ટીચર, પેરેન્ટ્સ બધાનો સપોર્ટ રહ્યો છે। મમ્મી પપ્પાને કોઈ સપોર્ટ? મમ્મી પપ્પાએ પણ ઘણો સપોર્ટ કર્યો છે ઘરે, હેલ્પ જેમાં જે વસ્તુમાં સમજ ન પડે એમાં પણ ઘણી જાણકારી આપી છે કે આ થવું જોઈએ। આખા વર્ષ દરમિયાન તમે કેટલી મહેનત કરો? દિવસનું 5-6 કલાક તો વાંચવાનું હોય છે, પછી એ રિવિઝન કરવાનું, પેપર રિવિઝન કર્યા કરવાના। આગળ શું કરવા માંગુ? આગળ હવે મેં BCOM કરવા માંગુ છું, ઇંગ્લિશ મીડિયમ।